5
एबीए चार पैचा एबीए आठ पैचा एबीए नौ पैचे तो पांच महारो पांच चौपा चौपा बीस में पांच हो वधी बे पांच चौबीस में बेतालीस नगरो वधी बे पांच पक्का चालीस चालीस में बेतालीस नगरो वधी चार पांच तेरी ने पंद्र अने ए पंद्र मचार ना दे दो ओ मिसल सवार आपके जीरो ने पांच 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 ने बे सात चार ने बे छ आठ ने नौ सत्तर ने सत्र वधी एक पर ने एक चार ने सत्तावन हजार छ सौ ने तो यहाँ बस मात्रा में आप जो ढूंढने की चीज़ क्या चाहिए ना जहाँ पे यहाँ उपयोग करवा लो छे क्या बात छे बीचा ढूंढने का उपयोग करवाना छे के जो मायो के ढूंढने का उपयोग करी गुना कर सो तो जो यहाँ अपने सूचना की तो छे कि योग्य ढूंढने के आरंभ में छे पर ढूंढने का पड़े छे एक ढूंढने का उपयोग करी के आप रे यहाँ ढूंढ की करवा छे योग्य ढूंढने का क्यों उपयोग आप रे यहाँ मुख्य विभाज्य का जो ढूंढने छे એનો જ આપણે ઉપયોગ કરવાનો છે વિભાજનનો ગુણધર્મ પ્રથમ વિભાજનનો ગુણધર્મ છે એનો જ આપણે ઉપયોગ કરવાનો છે હવે આપણને થાય કે વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કેમ કરવો અહીંયા કૌંસ તો આપેલા છે પરંતુ જોડીઓ તો આપેલી છે ને અહીંયા લીધે તો અહીંયા આપણે જૂથ જે છે એ સંખ્યાઓનું બનાવવાનું છે કે જો 708 20 ગુણ્યા 103 તો બેમાંથી કોઈ એક સંખ્યાને આપણે ભાગ પાડવાના છે કે 738 ગુણ્યા 103 ના આપણે ભાગ પાડીએ તો 103 કઈ રીતે બને તો કે 103 ની નજીકમાં 0 વાળી સંખ્યા કઈ છે 100 તો કે 100+3 100+3 કરતા 103 થાય છે તો જે બીજા નંબરની સંખ્યા હોય એને આપણે ભાગ પાડી દેવાના છે એટલે કે એ સંખ્યા કઈ રીતે બને છે એ નજીકમાં આપણે 0 વાળી સંખ્યા હોય એને આપણે આપણે પ્લસ કરીને એના બે ભાગ પાડવાના છે તો જો હવે અહીંયા જૂથનો ગુણધર્મ લાગુ પાડી શકાય છે તો કે હા હવે લાગુ પાડી શકાય જવાબ મળે છે 76000 તો આ રીતે અહીંયા છે યોગ્ય ગુણધર્મ કીધો ત્યાં વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરવાનો છે અને બેમાંથી કોઈ એક સંખ્યા છે એને આપણે ભાગ પાડી દેવાના છે સરવાળાના રૂપમાં કે અહીંયા આપણે 103 ના ભાગ પાડેલા છે આપણને એમ થાય કે 738 ના ભાગ પાડવા છે તો 738 ની નજીકની સંખ્યા કરી છે 700 તો 700 માં કેટલા ઉમેરીએ તો 738 મળે છે તો 700+38 બરાબર 738 છેતાલીસ તો થાય છે 2,60,000 જવાબ મળે છે 2,60,064 આ રીતે જયારે ફરીથી યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરવાનું કીધું હોય ત્યારે હંમેશા આપણે વિકાસ
સંખ્યાનો ઉપગમનનો ઉપયોગ કરવાનો છે એટલે જ્યારે આ રીતે સંખ્યાઓ આપેલી હોય ત્યારે બેમાંથી કોઈ પણ એક સંખ્યાના ભાગ પાડી દેવાના સરવાળાના સ્વરૂપમાં બરાબર આ રીતે તમારે તમારા બુકમાં નોંધાવ કરી લેવાના છે અને ખાસ આ રીતના એકદમ પૂછાય છે અને આ તમારે પ્રેક્ટિસ કરીને જાતે કરવાની છે